પોતાનો જે વિષય છે એ વિષયનો વિડીયોઝ બનાવીને આપણે જે લિંક મોકલેલી છે લિંકમાં 10 તારીખ સુધી સબમિટ કરે 10 તારીખ છે છેલ્લી તો આ બંને વિદ્યાર્થી બહેનોને વિનંતી છે પથેરિયા દ્રષ્ટિ અને આપણા રાઠોડ ફાલ્ગુન જે સરસ મજાની સ્પીચ સ્વામી વિવેકાનંદ ઉપર તૈયાર કરીને પોતાનો વિડીયોઝ જે આપણે લિંક મોકલેલી છે એ લિંક ઉપર જમા કરાવે અથવા સબમિટ કરવાનું એક મુશ્કેલ હોય તો ફોન કરીને પૂછજો ત્યાર પછી હેમાંગીનું પેપર સારું છે હર્ષિતાબેને પણ ખૂબ સારું લખાણ લખ્યું છે હિનાબેનના પણ અક્ષર સારા છે ચાવડા હિતેશની પણ રજૂઆત યોગ્ય છે હનીબેન જો મૈસુરિયા હની હોય તો મેં સાંભળતી તો રિપ્લાય આપે આ છોકરી બહુ ઇરેગ્યુલર છે મૈસુરિયા હની ઇઝ કેરલેસ એન્ડ સી ઇઝ ઇરેગ્યુલર સ્ટુડન્ટ અને આ છોકરીએ પહેલા પ્રશ્નમાં જે 70 માંથી 70 લાવવા જોઈએ એના બદલે એના બહુ ઓછા માર્ક્સ આવ્યા છે મૈસુરિયા હની સાંભળતી હોય તો અને જોડાયેલી હોય તો આ છોકરી ઇંગ્લિશ માટે બહુ જ કેરલેસ છે એના મધર ઇંગ્લિશ ટીચર છે છતાં પણ આ છોકરીનું પરફોર્મન્સ બરાબર નથી હનીબેન કદાચ સારું નહીં લાગશે પણ મારે કેવું પડે છે મૈસુરી હાની માટે એ જ પ્રમાણે ગેલાની ઈશાન છે નારીગરા ઈશાબેન છે આ છોકરીને કોંગ્રેચ્યુલેટ કહું છું કે આ છોકરી લગભગ પહેલી જ જોડાય આપણા પિરિયડમાં ફર્સ્ટ એનું પેપર પણ સારું છે જયકુમાર કશિશ ભંડેરી કેવિશા આ બધા મિત્રો ખૂબ સારી રજૂઆત કરી છે ત્યાર પછી બલદાયા કુણાલ કુમાર જો સાંભળતા હોય તો અને જોડાયેલા હોય તો એમને પણ ખૂબ મહેનત કરવાની જરૂર છે નકુમ માનસી કાછડિયા માનસી વગાસિયા મિથિલ કુમાર મોનિકા જીકાદ્રા મોનિકા બેને પણ ખૂબ સારું પેપર લખ્યું છે અને જોડાયેલા હોય સાંભળતા હોય તો જરા રિપ્લાય આપે મોનિકા બેન જીકાદ્રા મોનિકા બેન કેન યુ જોડાયેલા છો મોનિકા બેન કેન યુ રિપ્લાય મી એ જ પ્રમાણે પરમાર નયન છે નિરાલી છે રૈયાણ નિરાલી છે કોઠિયા નિશા નિશાબેન જોડાયેલા છો કે ઊંઘમાં છો કે નથી જોડાયેલા પરમાર પારસ છે રાઠોડ પિનલ છે પૂર્વીબેન ગરાસિયા પૂર્વીબેનને મહેનત કરવાની ખૂબ જરૂર છે સુરતી પ્રિન્સી આ છોકરી પણ ઇરેગ્યુલર છે બહુ જ ઇરેગ્યુલર છે અને આ છોકરી જો જોડાય તો મને જરા કોન્ટેક્ટ કરે એ જ પ્રમાણે રોહિત કુમાર છે સમિત છે એનું પણ પેપર સારું છે સારિકાબેને પણ ખૂબ સારી રજૂઆત કરી છે માર્ક્સ પણ સારા છે રાઠોડ સેજલે પણ સરસ લખ્યું છે શીતલ મકવાણ શુભમ સુનિલભાઈ કબીરપંથી તુષાર ઉર્વિશા વૈશાલી કોટડિયા વત્સલ જો હાજર હોય તો જરા યસ સર કે કોટડિયા વત્સલ અને પણ ખૂબ સારું લખ્યું છે પેપર દેસણિયા વિમલ એ હાજર હોય તો જરા એ કરે એને પણ ખૂબ સારી રજૂઆત કરી છે યજ્ઞેશ ડોબરિયા યસ જોડાયેલો છે ડોબરિયા યસ એને મહેનત કરવાની જરૂર છે અને યાસિતા બેન જોડાયેલા છે યાસિતા તો એને પણ ખૂબ સારી રજૂઆત કરી છે તો આ તમારું જે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામિનેશન છે એનું એસેસમેન્ટ જે મેં કર્યું જાતે અને એમાં જે તમારું પરફોર્મન્સ છે પરફોર્મન્સ લગભગ બધાનું સારું છે પણ માર્ક્સ હજુ વધુ લાવવાની જરૂર છે તો એના ઉપર દરેક વિદ્યાર્થી ધ્યાન આપીને કામ કરે એવી અપેક્ષા રાખું છું હવે જો જે તમને ચેન્જ ઓફ ટેન્સની વાત કરેલી બરાબર છે કાળમાં પરિવર્તન એમાં દરેક વિદ્યાર્થીઓ જે અત્યારે જોડાયેલા છે મારી સાથે એ તમામ વિદ્યાર્થીઓએ સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળમાં
તમારે નોટબુકમાં લખવાનો છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ રીતના લખવાનું છે, નીચે ગુજરાતી લખવાનું સાદો વર્તમાન કાળ, અને એ સાદા વર્તમાન કાળના વર્બ્સ લખવાના છે, વર્બ્સ એટલે કે ક્રિયાપદો. અક્ષિત કુમાર મને કહેશો કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા? અક્ષિત કુમાર જોડાયેલા છે મારી નજર સમક્ષ, દેખાય છે મને. તો અક્ષિત કુમાર પોતાનો અવાજ ચાલુ કરે, માઇક ચાલુ કરે અને મને કહે કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા. અક્ષિત. અવાજ મને બરાબર સંભળાયો નહીં, ફરીથી કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા? અક્ષિત. એમ ઇઝ. પછી એમ ઇઝ. પછી આર. પછી બસ આ ત્રણ જ ક્રિયાપદ છે. પછી એમિઝાર સાચું, ડુડસ સાચું, લાડવા દીપુબેન બોલ્યા એટલે તું ડુ અને દસ બોલો. દીપુબેન વેરી ગુડ કે તમને ડુ અને દસ ખબર છે. પછી આ સિવાય બીજું પણ ક્રિયાપદ આવે છે, એમિઝાર, ડુડસ, પછી અક્ષિત કુમાર. અક્ષિત કુમાર ને આ બે જ ક્રિયાપદો આવડ્યા, રામાણી અક્ષિત કુમાર. ત્રીજું ક્રિયાપદ રામાણી અક્ષિત કુમાર વિચારે છે. શું આવે ત્રીજું ક્રિયાપદ? ત્રીજું પણ આવશે અને ચોથું પણ આવશે. અક્ષિત કુમાર નો વાળો છે. ત્યાર પછી અર્પિત કુમાર. અર્પિત કુમાર તમારો અવાજ જરા ચાલુ કરો. અર્પિત કુમાર અને તમારો કેમેરો ચાલુ કરો, જરા દર્શન કરવા છે અર્પિત કુમાર. સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા? અર્પિત કુમાર. સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા? અર્પિત કુમાર મન કહેશે. તમારો અવાજ ચાલુ કરો, તમારો એટલે કે જે માઇક છે માઇક ચાલુ કરો, અને તમારો વિડીયો ચાલુ કરો એટલે હું તમારા દર્શન કરી શકું, અને મને કહો કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદ કયા કયા છે. અર્પિત કુમાર ચાલુ કરો, તમારું માઇક ચાલુ કરો, બંધ છે, અને મને રિપ્લાય આપો. અર્પિત કુમાર. જ્યાં સુધી અર્પિત બોલશે નહીં ત્યાં સુધી આપણું ગાડું આગળ ચાલશે નહીં. અર્પિત કુમાર, આર યુ પ્રેઝન્ટ? યસ યોર નો? એ ફક્ત ચાલુ કરીને કોઈક જગ્યાએ જતા રહ્યા છે. અર્પિત કુમાર, તમારા વાલી સાથે સ્કૂલમાં હું બોલાવીશ, જવાબ નહીં આપશો તો. અર્પિત કુમાર, વાલી સાથે આવવું પડશે. રિપ્લાય મી, આર યુ પ્રેઝન્ટ? હા કે ના? અહીંયા મને દેખાવું છું. અર્પિત કુમાર. ત્યાર પછી દર્શન કુમાર. દર્શન કુમાર તમારું માઇક ઓન કરો. ઓકે, વેરી ગુડ. અને જો કેમેરો ચાલુ કરો એટલે મને તમારા વિશે ખબર પડે. કેમેરો ચાલુ કરો એટલે હું તમારું દર્શન કરી લઉં. સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા બેટા? સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કયું કયું? અર્પિત કુમાર, યાદ હોય, હમણાં જ બોલી ગયા. ઓકે, પછી આ સિવાય ઓકે, દર્શન કુમાર. દર્શન કુમાર કાતરિયા દર્શન, શું આવશે બેટા ક્રિયાપદો સાદા વર્તમાન કાળના? સાદા વર્તમાન કાળના ક્રિયાપદો હોય ડુડસ. ઓકે, પછી એમિઝાર. વેરી ગુડ. પછી પછી તો કઈ ખબર નથી. પછી ખબર નથી. ઓકે, ત્યાર પછી આપણે લઈએ છે ધ્રુવ કુમાર. ધ્રુવ કુમાર તમારો અવાજ ચાલુ કરો. જો આ ધ્રુવ કુમાર છે,
તમારો અવાજ ચાલુ કરો અને મને કહો, સાદા વર્તમાન કાળના ક્રિયાપદ કયા કયા? ધ્રુવ કુમાર જવાબ આપતા. દિવ્યેશ કુમાર, દિવ્યેશ કુમાર તમારો અવાજ માઇક ચાલુ કરો. દિવ્યેશ કુમાર દિવ્યેશ કુમાર હા સર, હા, સાદા વર્તમાન કાળ ના ક્રિયાપદો વિશે જરા માહિતી આપો. સાદા વર્તમાન કાળમાં ડુડલ, એમિઝાર અને હેવેસ. ઓકે, હજુ પણ એક ક્રિયાપદ બાકી છે, ખ્યાલ છે? મોડલ ઓક્સિલરીઝ. મોડલ ઓક્સિલરીઝ પણ આવી શકે, પણ મોડલ ઓક્સિલરીઝ નો પ્રકાર. ઓકે, વેરી ગુડ. આજે છે ને મારે છોકરાઓને જરા પૂછવું છે, કારણ કે છોકરાઓ જવાબ આપતા નથી. એટલે દીકરીઓ તો બહુ રેગ્યુલર છે, પણ છોકરાઓ કેટલાક નિષ્ક્રિય છે, એટલે હું એમને છોકરાઓને અહીંયા પ્રશ્ન પૂછું છું. એક્ઝેક્ટલી રાઈટ, કે ભાઈ ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ ને એસ કી એસ લાગે, આ સાદા વર્તમાન કાળના ક્રિયાપદ છે. અહીંયા મારી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓએ સાદા વર્તમાન કાળના ક્રિયાપદો નોટબુકમાં લખવાના છે, મોટે કરવાના છે. હવે પછી જ્યારે પીરિયડ હશે ત્યારે તમારે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કોઈને પણ પૂછવામાં આવશે, અને દરેક વિદ્યાર્થીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદો, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના ક્રિયાપદો, એના વાક્યોના જવાબો તમારે મને લખીને ઈમેલ આઈડી ઉપર અથવા ઇંગ્લિશ ગ્રુપમાં મોકલી આપવાના છે. શનિવાર સુધીનો ટાઈમ છે, સોમથી શનિવાર સુધી. આજે સોમવાર થયો છે, છેલ્લો દિવસ શનિવાર. શનિવાર સુધીમાં નહીં આવશે તો તમારે સ્કૂલમાં આવવું પડશે વાલી સાથે. એ જ પ્રમાણે યુનિટ નંબર 6ની જે પીડીએફ ફાઇલ મોકલેલી છે એના જવાબો પણ તમારે શનિવાર સુધી સબમિટ કરવાના છે. નહીં કરશો તો પછી અમે ફોન કરીને હું બોલાવીશ પર્સનલી. તો આ તમારા માટે સૂચના છે. સાદા ભૂતકાળના ક્રિયાપદો મને અહીંયા હિતેશ કુમાર કહેશે, ચાવડા હિતેશ. આ છોકરો વીઆઈપી છે, જરા અવાજ ચાલુ કરજો. ચાવડા હિતેશ, ચાવડા હિતેશ, તારો અવાજ, માઇક નો અવાજ ચાલુ કરો અને મને કે સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા. ચાવડા હિતેશ. ત્યાર પછી જય કુમાર ગોસ્વામી, જય, સાદા ભૂતકાળના ક્રિયાપદો કહો મને. જો ગોસ્વામી જય, ત્યાર પછી કશ્યપ, કશ્યપ કુમાર, સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા આવે? ધોરજીયા કશ્યપ પોતાનું માઇક ચાલુ કર અને મને કહો કે સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા. કશ્યપભાઈ. ત્યાર પછી કૃણાલભાઈ બલદાણિયા, કૃણાલભાઈ તમારો અવાજ ચાલુ કરો, માઇક નો અવાજ ચાલુ કરો. બલદાણિયા કૃણાલ લાલજીભાઈ, અવાજ ચાલુ કરો, માઇક ચાલુ કરો અને મને કહો કે સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા. કૃણાલ કુમાર તમારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. એકંદરે પેપર સારું લખાયેલું છે, હજુ પણ તમારે વધુ માર્ક્સ લાવવા માટે મહેનતની જરૂર છે. લગભગ તમે જે સ્પીચ આપેલી એ સ્પીચમાં પણ ગરબડ હતી, હજુ પણ મહેનત કરવાની જરૂર છે, ફરી એકવાર તમને ચાન્સ આપવામાં આવશે. ત્યાર પછી આપણે મિથિલ કુમાર ને પ્રશ્ન પૂછે. મિથિલ કુમાર વગાસિયા, મિથિલ ડેડ, વેરી ગુડ, ડીડ હેઝેડ, ઓલો ડીડ, પછી વોચવેર અને હેડ. ઓકે,
વેરી ગુડ, સારો રિસ્પોન્સ આપ્યો. તમારી હાજરીની નોંધ લેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ રિસ્પોન્સ નથી આપતા એ હાજર હોવા છતાં પણ ગેરહાજર ગણાશે. ત્યાર પછી પારસકુમારને પ્રશ્ન પૂછ્યો છે. પારસકુમાર, એક ચાવડા હિતેશે જવાબ આપ્યો નથી એટલે હું એબસેન્ટ જ બોલીશ. આજે લખીશ ચાવડા હિતેશે, ઘણા બધા વિદ્યાર્થીઓએ હાજર છે છતાં પણ રિપ્લાય આપ્યો નથી તો એની ગેરહાજરી પુરાશે. ત્યાર પછી પારસ મને કહો, પારસકુમાર, કે સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા? ત્યાર પછી રિપ્લાય આવતો નથી એટલે એ ભાઈ એબસેન્ટ જ બોલાશે. ત્યાર પછી સાહિલ કુમાર, પરમાર સાહિલ કુમાર, અવાજ ચાલુ કરો એટલે કે માઇક ચાલુ કરો અને મને રિપ્લાય આપો કે સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા. સાહિલ કુમાર, સારંગ કુમાર, સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા? બેટા તમારું માઇક ચાલુ છે. સારંગ કુમાર, રિપ્લાય મી. સાહિલ કુમાર, સારંગ કુમાર, રિપ્લાય મી. હાજર છો કે નાવા ગયા બાથરૂમમાં કે ખાલી પીડીઆર જ ચાલે છે? સારંગ કુમાર, રિપ્લાય મી, નહીં તો એબસેન્ટ બોલાશે. પીરિયડમાં ઓનલાઈનમાં હાજર છે, એબસેન્ટ બોલાશે. તીર્થ કુમાર, બોલાની તીર્થ, અવાજ ચાલુ કરો, ચાલુ કરો. યસ સર, બોલો. હા, સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા બેટા? ઓકે, તો વિદ્યાર્થી બહેનોને સાંભળો. અત્યારે અંજલિબેન જોડાયેલા છે. અંજલિબેન, સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા બેટા? વોઝ, વેર, ડીડ, હેડ. આ તો સાદા ભૂતકાળના ક્રિયાપદ બોલ્યા, સાદા વર્તમાન કાળના. અંજલિબેન, એમ ઇઝ આર, ડુ, ડઝ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. છોકરાઓ કે જે ઊંઘમાં છે અથવા ફક્ત ચાલુ કરીને કોઈ અન્ય કામમાં છે તો છોકરાઓએ આ ખાસ કાળજી લેવાની જરૂર છે ઇંગ્લિશમાં. અને લગભગ જે વિદ્યાર્થીઓ જોડાયા નથી એ વિદ્યાર્થીઓને વાલીને અમારે સ્કૂલમાં બોલાવવા પડશે એવું મને લાગી રહ્યું છે. તો એક્ઝેક્ટલી રાઈટ અંજલિ, વેરી ગુડ. ત્યાર પછી આપણે ભૂમિબેન ને પૂછીએ છીએ કે સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા. ખરા ભૂમિ, did, was, were, had. ઓકે, વેરી ગુડ. ત્યાર પછી આપણે ધ્રુવીબેન ને પ્રશ્ન પૂછીએ છે. ધ્રુવીબેન, માઇક ચાલુ કરો. ધ્રુવી મુકેશભાઈ, અને સાદા વર્તમાન કાળના ક્રિયાપદો શું આવે તે કહો. ધ્રુવી, ડિમ્પલ ચૌહાણ, ડિમ્પલ, અવાજ ચાલુ કર. હા સર. શું આવે સાદા વર્તમાન કાળના ક્રિયાપદ? વોઝ, વેર. તો સાદા ભૂતકાળના કયા? દીપુબેન, સાદા વર્તમાન કાળના ક્રિયાપદ કયા કયા બેટા? Amazon, have as, me, do, does. Okay, very good. દ્રષ્ટિબેન, મકવાણા દ્રષ્ટિ, અવાજ ચાલુ કરો, માઇક ચાલુ કરો અને કહો કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બે ટેન્સના ક્રિયાપદો કયા કયા?
दृष्टि डांगरिया डांगरिया दृष्टि अवाज चालू कर बेटा मने मने कहो के भाई सादा वर्तमान कांड ने सादा भूतकांड ने क्रियापदों क्या क्या आ बन्ने हाजर होवा छता पण गैर हाजर छे मकवाणा ने डांगरिया दृष्टि सर डांगरिया दृष्टि बोलू बोल सादा वर्तमान कांड ना एमिजार अने सादा भूतकांड ना वोजवे ओके आ सिवाय बीजा क्रियापदों खबर छे हेवेस ओके पछी डूडस पछी पछी वी 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 थ्री प्लस आईएनजी नो रूप ओके पछी हेड प्लस आईएनजी नो रूप ओके पछी पछी मॉडल मॉडल ना क्रियापदों ओके पछी બસ એટલા જ આવડે સર ઓકે ફાલ્ગુની રાઠોડ કેન યુ હિયર મી યસ સર હવે તમે કહો કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા એમીઝ આર ડુ ડઝ હેવ હેઝ અચ્છા હજુ એક ક્રિયાપદ બાકી છે બેટા અને ઈ એક મૂળ ક્રિયાપદના પ્રત્યય તરીકે લાગે બરાબર છે મૂળ ક્રિયાપદ આવે અને એ મૂળ ક્રિયાપદ પાછળ એસ ટી એસ બીજો પુરુષેક વચન ઓકે અને સાદા ભૂતકાળના ક્રિયાપદો કયા કયા બેટા રાઠોડ ફાલ્ગુણી વોઝ વેર ડીડ હેડ ઓકે હજુ એક ક્રિયાપદ બાકી રહી ગયું વોઝ વેર હેડ અને એ ક્રિયાપદના પ્રત્યય તરીકે લાગે ઓકે ઓકે વી પ્લસ ઈડી એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ ક્રિયાપદનું બીજું રૂપ અને આપણે પાસ્ટ ટેન્સ કહીએ છીએ પાસ્ટ વર્બ કહે છે ઈડી વાળું રૂપ અથવા ઈડી વગરનું રૂપ તો આ બે ટેન્સના ક્રિયાપદો અહીંયા રેકોર્ડિંગ થાય છે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતને મેસેજ જાય છે એલપીડીને મેસેજ જાય છે વાલીશ્રીઓ સાંભળતા હોય તો વાલીશ્રીઓને પણ મેસેજ જાય છે કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડે છે સાદા ભૂતકાળના ક્રિયાપદો બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડે છે જે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે એ વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ છોકરાઓનો બહુ સારો પ્રાપ્ય થતો નથી એનો મતલબ એમ કે અન્ય પ્રવૃત્તિઓમાં લાગેલા છે છોકરીઓનો રિસ્પોન્સ ખૂબ સારો છે પણ મહેનત કરવાની જરૂર છે તો તમારું હોમવર્ક આ છે કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો મને લખીને શનિવાર સુધી મોકલવાના છે કમ્પલસરી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ એમાં પહેલું ક્રિયાપદ આવશે એમિઝાર બીજું ક્રિયાપદ આવશે હેવ અને હેઝ ત્રીજું ક્રિયાપદ આવશે ડુ અને ડઝ અને ચોથું ક્રિયાપદ આવશે મૂળ ક્રિયાપદ એની પાછળ એસ અથવા યસ લાગે આ ચાર ક્રિયાપદો સાદા વર્તમાન કાળના છે તમે ધોરણ પાંચ થી ભણો છો આ તમારું ધોરણ બાર છે અગિયારમાં પણ કહેલું બારમાં પણ ફરી પાછું કહેવામાં આવે છે જો તમારો ટેન્સ કાચો હશે ક્રિયાપદો કાચા હશે તો તમારું ઇંગ્લિશ કાચું કાચું જ છે જો તમારું વર્બ સાચું હશે ક્રિયાપદો બરાબર હશે ક્રિયાપદો વિશે ખ્યાલ હશે સમજણ હશે તો તમારું ઇંગ્લિશ બહુ જ સારું ફક્કડ હશે અને મારે તમારું ઇંગ્લિશ મારા કરતાં સારું કરવું છે અને એ માટે તમારે મહેનત કરવાની જરૂર છે મોટે કરી નાખો કે એમિઝાર અસ્તિત્વ હોય તો એમિઝાર આવશે માલિકી અને સંબંધ બતાવવો હોય તો હેવ અને હેઝ આવશે પ્રશ્નાર્થક વાક્ય બનાવવું હોય તો ડુ અને ડઝ આવશે અને જ્યારે રોજિંદી ક્રિયાઓ વ્યક્ત કરવી હોય સવારે આપણે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધીની બધી જ ક્રિયાઓ જે આપણે કરીએ છીએ એના માટે અલગ અલગ ક્રિયાપદ છે તો એ ક્રિયાપદો મૂળ ક્રિયાપદો કહેવામાં આવે છે અને એ સાદા વર્તમાન કાળમાં આવશે ફોર એક્ઝામ્પલ ગેટ અપ ઉઠવું તો ઉઠવા માટે આપણે ગેટ અપ કહીએ છીએ ઉઠ્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ મારી સાથે જોઈન થયા છે જોડાયા છે તો જોઈન આવશે કેટલાક વિદ્યાર્થીઓને સમજણ પડે છે તો અન્ડરસ્ટેન્ડ આવશે કેટલાક વિદ્યાર્થીઓ પીરિયડ એટેન્ડ કરતા નથી તો એના માટે આપણે
હાજર હોય તો એના માટે એટેન્ડ લઈએ છીએ અને ગેરહાજર હોય તો આપણે એનું એટેન્સ એબસન્ટમાં લઈએ છીએ. પણ એબસન્ટ એ ક્રિયાપદ નથી, એટેન્ડ એ ક્રિયાપદ છે. એ જ પ્રમાણે આપણે જમીએ છીએ તો એમાં ઈટ આવશે, લઈએ છે તો ટેક આવશે. તો આ બધા ક્રિયાપદો છે કે જે સાદા વર્તમાનકાળમાં રોજિંદી ક્રિયા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સમજણ તમારે બધાએ કેળવવી પડશે. સાદો ભૂતકાળ એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ એમાં ક્રિયાપદો પેલું વોઝ અને વેર આવશે, પછી ડીડ આવશે, પછી હેડ આવશે અને પછી વી પ્લસ ઈડી આવે અથવા ભૂતકાળનું ઇરેગ્યુલર વર્બ આવે. ધારો કે પુટ 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 છે તો એનું એ જ રહેશે, કટ 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 એ જ રહેશે, સટ 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 એ જ રહેશે, રાઈટ છે તો એનું રોટ થશે અને રિટર્ન થશે. અને ઇરેગ્યુલર વર્બ્સ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો આ બે ટેન્સ મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને નથી જોડાયેલા વિદ્યાર્થીઓ, 12 અને 12 ના વિદ્યાર્થીઓએ આ કામ તમારે શનિવાર સુધી કરવાનું છે. જે નથી જોડાયા એમને પણ તમારે મેસેજ પહોંચાડવાનો છે, હું પણ મેસેજ પહોંચાડીશ. તો આ બે ટેન્સ બધાએ પાકા કરવાના છે. અને બુધવારે જો શક્ય હશે તો બુધવારે, નહીં તો પછી તમને સૂચના આપવામાં આવશે, એ દિવસે પીડીએલમાં પૂછવામાં આવશે. બરાબર છે આ બે ટેન્સ. ત્યાર પછી જે ત્રીજો ટેન્સ રહેલો છે અને તે હું એક પેજ નંબર 156 ઉપરથી બોલું છું, ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાં પેજ નંબર 156 ઉપર તમને એક્સરસાઇઝ નંબર 4 આપીશ. અને એ ચોથી એક્સરસાઇઝમાં જે પહેલું વાક્ય છે, પહેલું વાક્ય વાંચું છું. એમાં સૂચના છે, ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇનટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે નીચેના વાક્યોને ચાલુ વર્તમાન કાળમાં ફેરવો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ એટલે વર્તમાન, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ અને ટેન્સ એટલે કે કાળ, ચાલુ વર્તમાન કાળ માં તમારે નીચેના વાક્યો ફેરવવાના છે. એમાં પહેલું વાક્ય કે આઈ વોઝ રીડિંગ અ નોવેલ વેન યુ કમ. ફરીથી બોલું છું, આઈ રીડિંગ અ નોવેલ વેન યુ કમ, કે જ્યારે તમે આવ્યા ત્યારે હું નવલકથા વાંચી રહ્યો હતો. આ એનું ગુજરાતી થશે. હવે મને કહો કે આ વાક્ય કયા ટેન્સનું. આઈ વોઝ રીડિંગ અ નોવેલ વેન યુ કમ, આ વાક્ય કયા ટેન્સનું છે? કોઈ કહી શકશે? સાદો ભૂતકાળ. આ વાક્ય ચાલુ ભૂતકાળનું પણ છે અને સાદા ભૂતકાળનું પણ છે. ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ કોઈ કહી શકશે? રીડિંગ. ચાલુ વોઝ રીડિંગ, એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. વોઝ રીડિંગ એ ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ છે. અને વેન યુ કેમ આ બીજું વાક્ય છે, એમાં જ બીજું વાક્ય છે. વેન યુ કેમ એમાં ક્રિયાપદ કયું છે? વેન યુ કેમ માં ક્રિયાપદ કયું? કેમ. કેમ એ ક્રિયાપદ છે. કયા ટેન્સમાં છે? સાચો જવાબ, એક્ઝેક્ટલી રાઈટ, કેમ એ ક્રિયાપદ છે. કયા ટેન્સમાં? ભૂતકાળ. ભૂતકાળમાં છે, એક્ઝેક્ટલી રાઈટ. કમ એ મૂળ ક્રિયાપદ છે, એનું ભૂતકાળ થશે કેમ, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે કમ લઈએ છીએ નિયમ પ્રમાણે. તો આ જે વાક્ય છે, વાક્યને તમારે ફેરવવાનું છે ચાલુ વર્તમાન કાળમાં. આઈ વોઝ રીડિંગ અ નોવેલ, એ વાક્યને ફેરવો ચાલુ વર્તમાન કાળમાં. તો ચાલુ વર્તમાન કાળમાં ફેરવશો તો વાક્યમાંથી વોઝ જશે. વોઝ એટલા માટે જશે કારણ કે વોઝ એ ભૂતકાળનું ક્રિયાપદ છે, ટુ બી નું રૂપ છે. તો હવે તમારે એ વોઝને કાઢીને તમારે યોગ્ય ક્રિયાપદ લેવું પડશે. તો કયું ક્રિયાપદ? એમ. એમ આવશે, એક્ઝેક્ટલી રાઈટ. એમ શા માટે આવે? બહુ સરસ જવાબ, વર્તમાનકાળ. વર્તમાનકાળ, ટુ બી ના વર્તમાનકાળના રૂપો એમ છે, ઇઝ છે અને આર છે. એમાંથી ઇઝ નહીં આવશે. કેમ નહીં આવશે?
કારણ કે અહીંયા હી નથી, સી નથી, ઈટ નથી, વ્યક્તિનું નામ નથી, એટલે ઈઝ નહીં આવશે. અહીંયા એમ પણ નહીં આવશે. એમ એમ શા માટે નહીં આવે? સોરી, અહીંયા એમ આવશે. એટલા માટે આવશે કારણ કે અહીંયા આઈ છે એટલે એમ આવશે, પણ આર નહીં આવશે. આર શા માટે નહીં આવે? બહુવચન નથી એટલે. એક્ઝેક્ટલી રાઈટ, બહુવચન નથી એટલા માટે આર નહીં આવશે. ત્રીજો પુરુષ એક વચન નથી એટલા માટે ઈઝ નહીં આવશે. આઈ છે એટલે આઈની સાથે એમ જ આવે, એટલે તમારો જવાબ એમ આવશે. પછી કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે તમારો જવાબ આવશે આઈ એમ રીડિંગ અ નોવેલ. આ તમારો જવાબ થશે ચાલુ વર્તમાન કાળમાં. ફક્ત એક જ શબ્દ બદલો, એક જ ક્રિયાપદમાં ફેરફાર કર્યો. વોઝ ગયું, એમ આવ્યું, અને એમ શા માટે આવ્યું એ તમને ખબર પડવી જોઈએ કે ટુ બી નું વર્તમાન કાળના રૂપ ત્રણ છે. એમ ઇઝ આર, એમાં અહીંયા આઈ છે, આઈ ની સાથે એમ જ આવે, આઈ ની સાથે ઇઝ પણ નહીં આવશે, આર પણ નહીં આવશે. અને તમે એમ લખો પછી રીડિંગ નું રીડિંગ રહેશે, નોવેલ નું નોવેલ રહેશે, વેન નું વેન રહેશે, યુ નું યુ રહેશે. કમ આપેલું, કેમ આપેલું છે, તો કેમનું તમારે રૂપાંતર કરવું પડશે. કેમનું રૂપાંતર? સાદા ભૂતકાળનું રૂપાંતર કરો. સાદો ભૂતકાળ ના કમ આવશે. કેમ? કેમ નહીં આવશે. કેમ એ સાદો ભૂતકાળ, એટલે સાદા ભૂતકાળને તમારે ફેરવવાનો છે સાદા વર્તમાન કાળમાં. અને કેમનું સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કયું આવે? કમ. તો તમારે અહીંયા કમ લખવાનું. તો જવાબ મને કોઈ કહી શકશે આખા વાક્યનો? I am reading a novel when you come. Exactly right. બહુ સરસ અંજલિબેન, વેરી ગુડ, એક્સલન્ટ. કે I am reading a novel when you come, આ તમારો જવાબ થશે. એ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ. ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર માંથી બીજું વાક્ય વાંચું છું. The worker has worked properly at the spot of accident. The worker has worked properly at the spot of accident. આ વાક્ય કયા ટેન્સનું? દર્શનકુમાર કહેશો આ વાક્ય કયા ટેન્સનું? અક્ષિતકુમાર, દર્શનકુમાર, અક્ષયકુમાર મોડા જોડાયા છે. વાજા અક્ષય આયુષી બેન પણ મોડા જોડાયા. ધ્રુવ કુમાર, ધ વર્કર હેઝ વર્ક પ્રોપરલી એટ ધ સ્પોટ ઓફ એક્સિડન્ટ. આ વાક્ય કયા ટેન્સનું? ધ વર્કર છે. એક્ઝેક્ટલી રાઈટ. પૂર્ણ વર્તમાન કાળનું છે. કેવી રીતના ખબર પડી? હેઝ પ્લસ વી થ્રી. બરાબર છે. એક્ઝેક્ટલી રાઈટ. યાસિતા બેન પણ મોડા જોડાયા છે. યાસિતાબેન પણ મોડા મોડા અત્યારે હાજર થયા છે. તમે બહુ સારું પેપર લખ્યું છે યાસિતાબેન, હજુ પણ મહેનત કરવાની જરૂર છે. તો હેઝ વર્કડ છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. એના ઉપરથી મને તમને ખબર પડે હેઝ પ્લસ વી પ્લસ ઈડી એટલે કે હેઝ વર્કડ છે એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. હવે આ વાક્યને તમારે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. એટલે ચાલુ વર્તમાન કાળમાં ફેરવશે એટલે વાક્યમાંથી હેઝ જશે. વર્કની પાછળ ઈડી આપેલું છે. ઈડી આઈએનજી. ઓકે, આઈએનજી લાગશે. એક્ઝેક્ટલી રાઈટ. બહુ સરસ. તો હવે હેઝના બદલે તમે શું મૂકશો? તો વર્કર એક વચનમાં છે અને તમારે ફેરવવાનું છે ચાલુ વર્તમાન કાળમાં. વર્કની પાછળ. એક્ઝેક્ટલી રાઈટ. ઇઝ આવશે. તો વર્કર એક વચનમાં છે. એક વચનમાં છે એટલા માટે અહીંયા ઇઝ લાગશે. અહીંયા એમ નહીં આવશે. એમ આવશે વર્કર એમ નહીં આવશે. એક્ઝેક્ટલી રાઈટ. અહીંયા આ આવશે નહીં આવશે. એક વચન છે. એક વચન છે વર્કર. એક વચન છે વર્કર્સ નથી. વર્કર્સ જો બહુવચન હોત તો તમારો આર જવાબ આવત, અને જો અહીંયા આઈ આપેલું હોત તો એમ આવત. પણ અહીંયા વર્કર એક વચનમાં છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ઇઝ આવશે.
આપણે વર્તમાન ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. ચાલુ કાળમાં આઈએનજી લાગે, આઈએનજી કોને લાગશે? વર્કને લાગશે. ઈડી કાઢો અને આઈએનજી લગાડો એટલે વર્કિંગ થશે, બાકીના શબ્દો બેઠા રહેશે. ધ વર્કર ઇઝ વર્કિંગ પ્રોપરલી એટ ધ સ્પોટ ઓફ એક્સિડન્ટ. આ તમારો જવાબ આવશે. તો મને આ જવાબ કોઈ કહી શકશે? બીજા વાક્યનો જવાબ. The worker is working properly at the spot of accident. Okay, very good. Bosaras. The worker is working properly at the spot of accident. તો આ તમારા બે વાક્યો. જેની પાસે જે ફંક્શનલ હોય એ ફંક્શનલ ગ્રામર નું બુક લઈને બેસે, જેની પાસે વ્રજ હોય તો વ્રજ પ્રકાશન લઈને બેસે. હવે વ્રજ માંથી બોલું છું, પેજ નંબર 166 ઉપરથી એક્સરસાઇઝ નંબર જે 2 રહેલી છે એમાં પેજ નંબર 166 ઉપર છેલ્લે આપેલી છે. પહેલું વાક્ય સાંભળો. ધ્રુવી એટેન્ડ્સ ઇંગ્લિશ ક્લાસ રેગ્યુલરલી. સાંભળજો, ફરી વાર બોલું છું. ધ્રુવી એટેન્ડ્સ ઇંગ્લિશ ક્લાસ રેગ્યુલરલી. આ વાક્ય કયા ટેન્સ નું? વર્તમાન કાળ. એક્ઝેક્ટલી રાઈટ. સાના ઉપરથી ખબર પડી કે સાદો વર્તમાન કાળ છે? ચાલુ વર્તમાન કાળમાં ફેરવશો તો એટેન્સ ની પાછળ એસ લાગ્યો છે, એસ ને કાઢી નાખવાનો અને એની પાછળ શું લાગશે? આઈએનજી લાગશે. એટેન્ડિંગ થશે અને ધ્રુવી એક જ છે. અહીંયા આપણા ક્લાસમાં પણ આજે ધ્રુવી જોડાયેલી છે, ધ્રુવી મુકેશભાઈ રાડડિયા. અહીંયા બહુ સારી રેગ્યુલર નિયમિત વિદ્યાર્થીની છે અને અહીંયા એની જ વાત છે, ધ્રુવીની જ વાત છે. તો ધ્રુવી એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એમ આવશે. આર આવશે? તો શું આવશે? ઇઝ આવશે. ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ ઇઝ આવશે. ઇઝ એટલા માટે આવે કારણ કે ધ્રુવી એક વચનમાં છે, ત્રીજો પુરુષ એક વચન છે. આપણે ચાલુ વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે. વર્તમાનમાં ટુ બી નું રૂપ અહીંયા ઇઝ આવશે કારણ કે ધ્રુવી બેન એક જ છે. ત્યાર પછી ચાલુ કાળ કરવાનો છે એટલા માટે એસ કાઢીને એટેન્ડ ની પાછળ આઈએનજી લાગશે, એટલે કે એટેન્ડિંગ થશે. બાકીના શબ્દો આપણે બેઠા રાખીએ છીએ. ધ્રુવી ઇઝ એટેન્ડિંગ ઇંગ્લિશ ક્લાસ રેગ્યુલરલી, અથવા એટ ધીસ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ પણ ચાલે, અથવા નાવ પણ ચાલે. કે ધ્રુવી ઇઝ એટેન્ડિંગ ઇંગ્લિશ ક્લાસ નાવ. આ તમારો જવાબ ચાલુ વર્તમાન કાળમાં આવશે. કોઈ મને કહી શકશે? આયુષી છે, અક્ષય છે, અક્ષિત કુમાર છે, દેવ છે. દેવ કુમાર પણ મોડા પોડા અત્યારે હાજર થયા છે, દેવ સોલંકી. તો મને કહેશો કે આ જવાબ શું આવી શકે? ચાલુ વર્તમાન કાળમાં રિપીટ કરશો કોઈ પણ સ્ટુડન્ટ. ધ્રુવી ઇઝ એટેન્ડિંગ ઇંગ્લિશ ક્લાસ નાવ. ઓકે, વેરી ગુડ. કે ધ્રુવી ઇઝ એટેન્ડિંગ ઇંગ્લિશ ક્લાસ નાવ. આ તમારો જવાબ ચાલુ વર્તમાન કાળમાં આવશે. બીજું વાક્ય વાંચું છું, વ્રજ પ્રકાશનમાં પેજ નંબર 166 ઉપરથી એક્સરસાઇઝ નંબર 2 માં જે આપેલું છે. આયુષી વિલ બ્રિંગ અ નાઇસ ગિફ્ટ ફોર શ્રેયા. આયુષી વિલ બ્રિંગ અ નાઇસ ગિફ્ટ ફોર શ્રેયા. આ વાક્ય કયા ટેન્સ નું? આયુષી ભવિષ્યકાળ. આના ઉપરથી ખબર પડી? એક્ઝેક્ટલી રાઈટ. વિલ અને બ્રિંગ, વિલ ઉપરથી ખબર પડી કે આ વાક્ય સાદા ભવિષ્યકાળ નું છે, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું છે. એને કયા ટેન્સમાં ફેરવવાનું છે? ચાલુ વર્તમાન કાળમાં. ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે એટલે આયુષી નું આયુષી રહેશે. આયુષી ત્રીજો પુરુષ એક વચન એટલે ટુ બી નું રૂપ અહીંયા કયું આવશે? ઇઝ. ઇઝ આવશે, વેરી ગુડ. વિલ જશે, વિલને કાઢવાનું અને વર્તમાન કાળ નું ટુ બી નું રૂપ ઇઝ આવશે. બ્રિંગ ની પાછળ શું લગાડવાનું? આઈએનજી.
એટલે બ્રિંગિંગ થશે પછી અ નાઇસ આવશે ગિફ્ટ આવશે ફોર આવશે શ્રી આવશે આયુષી ઇઝ બ્રિંગિંગ અ નાઇસ ગિફ્ટ ફોર શ્રેયા આ તમારા બીજા વાક્યનો જવાબ આવશે છોકરાઓમાંથી મને કોઈ એક્સપ્લેન કરી શકશે કે ભાઈ ચાલુ વર્તમાન કાળમાં આ જવાબ જે આપણે કર્યો એમાં શું ફેરફાર કર્યો છોકરાઓમાંથી કોઈ કહી શકશે છોકરીઓમાંથી મને કહો કે આયુષી વિલ બ્રિંગ અ નાઇસ ગિફ્ટ ફોર શ્રેયા તો આપણે શું ફેરફાર કર્યો સાચો છે અને વિલ ની જગ્યા ઇઝ આવ્યું બ્રિંગ ની પાછળ આઈએનજી લાગ્યું તો આ રીતના વાક્ય ચાલુ વર્તમાન કાળમાં થયું છે તો બે વાક્યો વ્રજમાંથી ગયા બે વાક્યો ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાંથી કયા એટલે કે ચાર વાક્યો થયા ચાર વાક્યોને આપણે ફેરવા છે ચાલુ વર્તમાન કાળમાં તો આ પણ તમારે નોટબુકમાં લખવાના છે લખીને મને જવાબ લખીને મને તમારે શનિવાર સુધી પોસ્ટ કરવાના છે ઈમેલ આઈડી ઉપર અથવા ઇંગ્લિશ ગ્રુપમાં અથવા મારો જે પર્સનલ નંબર છે એમાં તમારે આ સબમિટ કરવાના છે તમારું લેસન પણ અમે જોઈએ છે ચકાસીએ છે અને અમારે રિપોર્ટિંગ કરવાનું હોય છે રિપોર્ટિંગ કરીએ છીએ કે આટલા વિદ્યાર્થીઓ મેલ દ્વારા લેસન મોકલે છે આટલા વિદ્યાર્થીઓ અમારું જે ઇંગ્લિશ ગ્રુપ છે એમાં હોમવર્ક મોકલે છે આટલા વિદ્યાર્થીઓ અમારા પર્સનલ નંબર ઉપર લેસન મોકલે છે અને તમારી હાજરી જો તમારી હાજરી નહીં હશે બરાબર તો બોર્ડનું ફોર્મ નિયમ પ્રમાણે નહીં ભરાશે એટલે તમારી હાજરી દરેક પીરિયડમાં દરેક તાસમાં કમ્પલસરી છે હવે પછી બોર્ડના ફોર્મ ભરાશે આ મહિનામાં ભરાવાના છે જાન્યુઆરીમાં દરેક વિદ્યાર્થી રેગ્યુલર લેસન કરે રેગ્યુલર લેસન પણ જરૂરી છે અને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવે છે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે એટલા માટે કે તમારે તમારો વિકાસ કરવાનો છે મારો વિકાસ કરવા માટે નહીં તમારે તમારું ઇંગ્લિશ સારું કરવાનું છે સારા માર્ક્સ લાવવાના છે ઇંગ્લિશમાં 83 માર્ક્સ લાવ્યા છે જે દીકરી એ ખરેખર એને ખૂબ સારી રજૂઆત કરી છે નામ નથી આપતો પણ હવે પછીના પીરિયડમાં આપણે આખું સોલ્યુશન કરવાના છે પેપરનું ત્યારે જોઈશું અને જે વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે એ પણ તમને કહેવામાં આવશે તો આ તમને મારે કહેવાનું હતું ચેન્જ ધ ટેક્સ્ટ જે આવતીકાલે પરીક્ષા છે પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાશે ચેન્જ ધ ટેક્સ્ટ એટલા માટે તમને કહ્યો છે હવે દરેક વિદ્યાર્થીએ યુનિટ નંબર 6 પહેલો પ્રશ્ન હવે મારી પાસે 3 મિનિટ બાકી છે તો ભાઈ પહેલો પ્રશ્ન બધાને છે કે આ સ્ટ્રાઇક યુદ્ધ પાકિસ્તાન સામે થયું હતું આપણને છઠ્ઠા પાઠમાં પાકિસ્તાનના યુદ્ધની વાત કરી છે કે ભારતે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી એના વિશે છઠ્ઠા પાઠમાં કહ્યું હતું મને કહોજો જે વિદ્યાર્થીઓ જોડાયેલા નહીં હતા એ વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર મારી ચેનલ ઉપર અને ઇંગ્લિશ ગ્રુપમાં આ યુનિટ નંબર 6 જે આપણે પીરિયડ લીધો હતો એનો વિડીયો મૂકેલો છે જોઈ લેજો સ્ટ્રાઇક કોના ઉપર કરી અક્ષયકુમાર પાકિસ્તાન ઉપર કરી છઠ્ઠા પાઠમાં આપણને યુદ્ધ વિશે આપેલું છે દર્શન કુમાર ભૂમિ આયુષી અક્ષિત દેવ કોની સામે યુદ્ધ કર્યું ધ્રુવી દિશા દિવ્યેશ ટિમ્પલ હાર્દિકભાઈ ફાલ્ગુણી ફાલ્ગુણી કોની સામે આપણે યુદ્ધ કર્યું સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ કેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર ઓકે જે યુદ્ધ થયું એ ખરેખર વાસ્તવિક યુદ્ધ નથી ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત નથી યુદ્ધ ગરીબાઈની સામે છે પ્રહાર તમારે ગરીબાઈની સામે કરવાનો છે પ્રહાર તમારે તમારી આઝાદી જે લોકો છીનવી લઈ રહ્યા છે એની સામે તમારે કરવાનો છે તમારે યુદ્ધ જે લોકો તમારો હક છીનવી લે છે તમારી પાસે કામ વધુ કરાવે છે ઓછું વેતન આપે છે એના ઉપર પ્રહાર કરવાનો છે સ્ટ્રાઇક એના ઉપર કરવાનો છે ભાષાંતર તો બધાને આવડી જશે પ્રશ્નોના જવાબ પણ આવડી જશે કદાચ પરીક્ષામાં 90 માર્ક્સ પણ લઈ આવશો
કદાચ મારા કરતા કોઈક પાઠ વધારે સારો સમજાવી પણ શકે, પણ મહત્વની સમરી આ છે કે આ પાઠમાંથી તમને શું શીખવાનું પ્રાપ્ય થયું. યાસિતાબેન, હેલેન કેલરે શરૂઆતમાં કોના ઉપર સંબોધન કર્યું? હેલેન કેલરે પાઠની શરૂઆતમાં કઈ કઈ વ્યક્તિઓ વિશે કહ્યું? યાસિતાબેન મને જરા કહેશો કે પાઠની શરૂઆતમાં હેલેન કેલરે પોતાના વિચારો કોને રજૂ કર્યા? કહી શકશો? પીટર સુપર ઓકે, વેરી ગુડ, એક્ઝેક્ટલી રાઈટ. કે જે બીજા એમના જેવા સંપાદકો તંત્રીઓ હતા એમના ઉપર એમને સંબોધનમાં કહ્યું છે. તો આ સંબોધનમાં કોઈ મને કહી શકશે? કોઈ મને કહી શકશે કે આ સંબોધનમાં હેલેન કેલરે કયા કયા દેશોના સમાચાર પત્રો અને સામયિકોનો અભ્યાસ કરતા હતા? કોઈ કહી શકશે? હેલેન કેલર અલગ અલગ દેશોના ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મની, એક્ઝેક્ટલી રાઈટ, બહુ સરસ, વેરી ગુડ. છોકરાઓ તો બોલતા જ નથી, છોકરાઓ તો મૂંગા જ થઈ ગયા છે, ખબર નહીં કયા વિચારમાં ફરે છે તે જ ખબર પડતી નથી. એક્ઝેક્ટલી રાઈટ. આ હેલેન કેલરે બીજી એક વાત આપણને આ પાઠમાં કહી છે, અને તે છે કે જે કામદારો છે એ કામદારોના અનુસંધાનમાં આપણને સૈનિકોની પણ વાત કરી છે. તો એ સૈનિકોના અનુસંધાનમાં કેટલાક દેશો કે જે યુદ્ધ લડ્યા એ લોકોના એનિમીઝ હતા, દુશ્મનો હતા, એ દુશ્મનો વિશેના જે દેશો છે એ દેશો કયા કયા દેશોનો ઉલ્લેખ કરેલો છે, એનિમીઝનો ઉલ્લેખ કરેલો છે, કેટલાક એકબીજાના દુશ્મન હતા એ દેશોનો પણ ઉલ્લેખ કરેલો છે. કોઈ કહી શકશે કયા કયા દુશ્મન દેશોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે જે લડે છે, ઝઘડે છે? પેસિફિક ઓશન, પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન, બેલ્જિયમ એન્ડ સર્બિયા. એક્ઝેક્ટલી રાઈટ, કે એમને આ પાઠમાં એટલાન્ટિક ઓશન છે, પેસિફિક ઓશન છે, બેલ્જિયમ છે, સર્બિયા છે, આવા જે દેશો છે, દેશોના જે દુશ્મનો છે અથવા ઝઘડો થયો હશે એ લોકોની જે મુક્તિ છે, આઝાદી છે, એના વિશે આપણને કહ્યું છે આ પાઠમાં. તો આટલી વાત રાખું છું. જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. જે વિદ્યાર્થીઓ જવાબ આપે છે એ વિદ્યાર્થીઓનો ખૂબ સારો વિકાસ થવાનો છે, એ વિદ્યાર્થીઓનું ઇંગ્લિશ ખૂબ સારું થવાનું છે. જે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તૈયારી કરે છે એના માર્ક્સ પણ સારા છે અને હજુ પણ ખૂબ સારા માર્ક્સ આવશે. લેસન કરતા રહો, પીડીઆર રેગ્યુલર ભરતા રહો, જેટલું સારું કામ કરશો એટલું સારું ફળ મળશે. હમણાં જ બે દિવસ પહેલા ગીતા જયંતિ ઉજવી આપણે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ દાદા, અને ગીતામાં કહેવાયું છે જેવું કર્મ કરશો એવું પામશો. સારું કર્મ કરો, સારી રીતે પીરિયડ એટેન્ડ કરો, સારી રીતે જવાબ આપો, ખરા ખોટા જવાબ આપો, અને આ રીતના તમારો ખૂબ સારો વિકાસ થશે. થેન્ક યુ એલપીડી, થેન્ક યુ માઇક્રોસોફ્ટ ટીમ્સ, થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એન્ડ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ એન્ડ ઓલ યોર પેરેન્ટ્સ. ઓકે, હવે તમે મીટિંગ લીવ કરો. કોઈને પ્રશ્ન હોય તો આવકાર્ય છે. મીટિંગ લીવ કરવા માંડો.